कि अवे अणुओ शाना बनेला छे आपणे त्यां आवे छे तो अणुओ ए परमाणुओनो समूह छे कोई एक ज तत्वना परमाणुओ मळे बे के बेथी वधारे तो अणु बने छे अलग अलग तत्वोना परमाणु भेगा थाय અને અણુ બને છે પણ એ અલગ અલગ તત્વોના પરમાણુ ભેગા થઈને એક સંયોજન બને અને સંયોજનનો પાયાનો ઘટક હોય અણુ આમ અણુ પરમાણુઓથી બને છે હવે જ્યારે કોઈ એક જ તત્વના પરમાણુ જોડાય ત્યારે બનતો જે અણુ છે તે હવે એમાં કેટલાક અણુ એવા છે કે જે એક પરમાણવી અણુ છે કેટલાક દ્વિપરમાણવી અણુ છે કેટલાક ત્રિપરમાણવી અણુ પણ છે અને આમ એકબીજા સાથે જ્યારે આ પરમાણુ જોડાય છે ત્યારે શેનાથી જોડાય છે તો આપણે કહ્યું કે કોઈ એવા સિમેન્ટ દ્રવ્યથી કે એવા કોઈ દ્રવ્યથી જોડાતા નથી એ રાસાયણિક બંધ વડે જોડાય છે એક પરમાણુ બીજા પરમાણુ સાથે જે જોડાણ થાય છે રાસાયણિક બંધ છે એ રાસાયણિક બંધ કયા છે આ એડીએ બંધ છે સહસંયોજક એ આપણે એને પછીના ચેપ્ટરમાં જોઈશું આમ પરમાણુ એકબીજા સાથે રાસાયણિક બંધ વડે જોડાય અને અણુનું નિર્માણ કરે છે આ અણુનું જ્યારે નિર્માણ કરે છે ત્યારે એ અણુ કાં તો એ સ્વતંત્ર કોઈ એક જ પ્રકારના પરમાણુથી જોડાયેલો હોય એનો અણુ હોય અથવા કોઈ સંયોજન માનો પણ અણુ હોઈ શકે છે હવે આ જ્યારે કોઈ એક જ તત્વના પરમાણુઓ જોડાય ત્યારે જે રચાતા અણુઓ છે એ આપણે કહ્યું એમ કેટલાક અણુઓ એક પરમાણવીય હોય છે કેટલાક અણુઓ દ્વિપરમાણવીય હોય છે કેટલાક બહુપરમાણવીય છે કે ઘણા બધા જોડાય કેટલાક ચાર જોડાય તો ચતુપરમાણવીય અણુઓ હોય છે આપણે અહીંયા પ્રકોષ્ટકની અંદર જોઈએ તો કેટલાક અધાતુ તત્વો જે છે એ અધાતુ તત્વો અધાતુ તત્વો આપણા આવર્ત કોષ્ટકની અંદર જમણા ભાગે જમણા છેડેથી અધાતુ તત્વો શરૂ થાય છે છેલ્લું જે છે એ નિષ્ક્રિય વાયુઓનો સમૂહ છે એના પછીનું જે હવે એ અધાતુ તત્વો છે જેમ જેમ જમણેથી ડાબે તરફ આવતા જઈશું એમ એમ ધાત્વીયતા વધતી જશે એટલે કે ધાતુ તત્વો આવશે તો આવા અધાતુ તત્વો દાખલા તરીકે આર્ગોન 18મા સમૂહનું છે આર્ગોનને આપણે જ્યાં પણ લખીએ ત્યાં ફક્ત એ આર લખીએ છીએ આર્ગોનનો અણુ એક પરમાણુ છે એમાં આર્ગોનનો એક જ પરમાણુ જોડાય છે એવો જ છે હિલિયમ હિલિયમ આપણે એચ ઈ જ લખીએ છીએ એચ ઈ ટુ ક્યાંય લખતા નથી તો એ પણ એક પરમાણુ છે ઓક્સિજન ઓક્સિજનને આપણે ક્યાંય લખીએ બોલીએ શાબ્દિક ભાષામાં લખીએ તો ઓક્સિજન પણ ઓક્સિજન એ એકલા ઓ સ્વરૂપે હોય નહીં ઓક્સિજન ઓ ટુ સ્વરૂપે જ હોય કયા સ્વરૂપે હોય ઓ ટુ સ્વરૂપે હોય છે ત્યાર પછી હાઇડ્રોજન તો હાઇડ્રોજન પણ એચ ટુ સ્વરૂપે એટલે એ પણ દ્વિપરમાણવીય અણુ છે ઓક્સિજન દ્વિપરમાણવીય અણુ છે નાઇટ્રોજન એન ટુ સ્વરૂપે હોય એ પણ દ્વિપરમાણવીય અણુ છે ક્લોરિન ક્લોરિન પણ સીએલ ટુ સ્વરૂપે જ હોય એટલે એ પણ દ્વિપરમાણવીય અણુ છે આમ જેના અણુમાં બે કોઈ એક જ તત્વના બે પરમાણુ જોડાય અને અણુ બને એ બધા દ્વિપરમાણવીય અણુ સ્વરૂપે હોય છે આ જ પ્રમાણે ફોસ્ફરસ જોઈએ તો ફોસ્ફરસ એ ચાર પરમાણુ ફોસ્ફરસના ચાર પરમાણુ જોડાય પી ફોર સ્વરૂપે હોય છે એકલો ફોસ્ફરસ કોઈની સાથે જોડાય તો પ્લસ પી ના લખાય પી ટુ ના લખાય પી ફોર સ્વરૂપે હોય છે તો આ કેવો છે ચતુપરમાણવીય અણુ છે સલ્ફર જોઈએ તો સલ્ફરની સંજ્ઞા છે એસ અને એ આઠ સ્વરૂપે છે એસ એઇટ સલ્ફર એસ એઇટ સ્વરૂપે અણુ બને છે આઠ પરમાણુ સલ્ફરને જોડે એસ એઇટ સલ્ફરનો એક અણુ બને છે અહીંયા આપણે એને અષ્ટ પરમાણુ નથી કહેતા પણ ઘણા બધા વધારે પરમાણુઓ એના છે એટલે આપણે એને બહુપરમાણવીય અણુ કહીએ છીએ તો આમ સલ્ફરનો અણુ બહુપરમાણવીય અણુ છે ક્યારેક આપણને ચાર વિકલ્પ આપ્યા હોય નીચેથી પૂછાય કે નીચે પૈકી કયો દ્વિપરમાણવીય અણુ છે કયો બહુપરમાણવીય અણુ છે તો આપણે એને ઓળખી શકીએ કો આર્ગોન તો એ એક પરમાણવીય અણુ છે ઓક્સિજન તો દ્વિપરમાણવીય અણુ છે ફોસ્ફરસ તો ચતુપરમાણવીય અણુ છે સલ્ફર
બહુપરમાણ્વીય અણુ છે। આપણે જે વાત કરી બધા અધાતુ તત્વો હતા, આર્ગોન હતો, હિલિયમ હતો, ઓક્સિજન લીધો, સલ્ફર લીધો, પછી આપણે ફોસ્ફરસ લીધો, ક્લોરીન લીધો, આ બધા અધાતુ તત્વોના કેટલાક ધાતુ તત્વોના જોઈએ। કેટલાક ધાતુ તત્વો દાખલા તરીકે છે સોડિયમ, તો સોડિયમ સોડિયમ ક્યાંય લખીએ તો આપણે એકલો એન જ લખીએ છીએ। શું લખીએ છીએ? ફક્ત એન એ। કેટલા પરમાણુ છે આમાં? એક જ। તો સોડિયમ ધાતુ તત્વ એન એ, સોડિયમનો અણુ એક પરમાણ્વીય છે। લોખંડ એને પણ આપણે એકલો એફી જ લખીએ છીએ, એ પણ એક પરમાણ્વીય છે। એલ્યુમિનિયમ જ્યાં પણ સંજ્ઞામાં લખીએ ત્યાં ફક્ત એ લખીએ છીએ, એટલે એ પણ એક પરમાણ્વીય છે। અને કોપર સીયુ એ પણ એક પરમાણ્વીય છે। એટલે આપણે સોડિયમ, કોપર, એલ્યુમિનિયમ અને લોખંડ આ બધા ધાતુ તત્વો જે એક પરમાણ્વીય અણુ સ્વરૂપે છે। હવે આપણે સંયોજન પર આવીએ। સંયોજનની અંદર કેટલાક તત્વોના પરમાણુ જોડાઈ સંયોજન બને છે। આપણે કહ્યું કે તત્વોના પરમાણુ જોડાઈ અણુ પણ બને છે। અણુ સંયોજનનો ફરક આપણે જાણવાનો છે। એક જ તત્વના પરમાણુ જોડાય તો બધાનો અણુ બને, ઓક્સિજનનો અણુ O2 દ્વિપરમાણુય સ્વરૂપ, બરાબર। જ્યારે અલગ અલગ તત્વના પરમાણુ હોય, દાખલા તરીકે આપણી પાસે એક સંયોજન છે પાણી H2O, H2O એક સંયોજન છે, એની અંદર બે અલગ અલગ પ્રકારના તત્વો જોડાય છે। એમાં કયા તત્વો છે? હાઇડ્રોજન અને ઓક્સિજન। તો પાણીની અંદર હાઇડ્રોજન અને ઓક્સિજનના પરમાણુઓ જોડાય છે। આ તત્વ છે, એના પરમાણુ છે। હવે જ્યારે પરમાણુ જોડાય ત્યારે પાણી એક સંયોજન બને છે, અને પાણી આ સંયોજન બને છે ત્યારે એનો દળ દળથી ગુણોત્તર કંઈ સમાન હોતો નથી। અથવા તો હાઇડ્રોજનના બે પરમાણુઓ જોડાય છે, ઓક્સિજનનો એક પરમાણુ જોડાય છે, તો હાઇડ્રોજન 2:1 એ રીતે જોડાતો નથી। એ આપણે જે પેલા દળ રાસાયણિક સંયોગીકરણના નિયમ હતા કે દળ સંચયનો નિયમ અને નિશ્ચિત પ્રમાણનો નિયમ, આમ દળથી એ નિશ્ચિત પ્રમાણથી જોડાય છે। તો પાણીની અંદર રહેલું હાઇડ્રોજન અને ઓક્સિજન ક્રમશઃ 1:8 ગુણોત્તરથી જોડાય છે, એટલે કે એની અંદર હાઇડ્રોજનનું દળ 1 હોય તો ઓક્સિજનનું 8U દળ, એક એટલે એનો યુ છે સંકેત, એટલે કે હાઇડ્રોજન 1U હોય તો એની અંદર ઓક્સિજન 8U જોડાય ત્યારે આપણને પાણીનો H2O એક અણુ મળે છે। એ જ પ્રમાણે એમોનિયા NH3, એમોનિયા એની અંદરના તત્વો છે નાઇટ્રોજન અને હાઇડ્રોજન, તો આમ નાઇટ્રોજન 14U જોડાય ત્યારે હાઇડ્રોજન N3 unified, એટલે કે 3U અથવા 3AMU જોડાય, તો આનો ગુણોત્તર થશે 14:3। કાર્બન ડાયોક્સાઇડ CO2, તેની અંદર છે કાર્બન અને ઓક્સિજન, તો એ કાર્બન અને ઓક્સિજન પણ 3:8 પ્રમાણમાં જોડાય છે, 3:8 પ્રમાણમાં। આમ સંયોજનમાં સંયોજનનો પાયાનો ઘટક સૂક્ષ્મ ઘટક છે અણુ, તો એ કોઈ સંયોજનનો એક અણુ છે, એ અણુ નિશ્ચિત પ્રમાણના નિયમ મુજબ એના દળના ચોક્કસ ગુણોત્તર સાથે જોડાય અને એ અણુ બનાવે છે। નિશ્ચિત પ્રમાણનો નિયમ એટલા માટે એટલો ઉપયોગી છે, કોઈ અલગ અલગ ગુણોત્તરથી અલગ અલગ પ્રમાણથી જોડાય તો એ સંયોજન બને નહીં। એવું જરૂરી નથી કે જેટલો હાઇડ્રોજન હોય એટલો જ ઓક્સિજન નાખો તો જ પાણી બનશે, એવું નથી। આ નિશ્ચિત પ્રમાણથી અને આ દળના ગુણોત્તરથી જોડાય ત્યારે જ એ સંયોજનનો અણુ બને છે। હવે આ સંયોજનનો અણુ બને છે ત્યારે ઘણા બધા આ અણુઓ પછી ભેગા થાય એટલે સંયોજન બને, એ સંયોજન આપણને દ્રશ્યમાન થાય છે, એ સંયોજન પણ આપણને દ્રશ્યમાન થાય છે। હવે ક્યારે આયન ક્યારે બને છે એ જોવાનું છે। અણુમાંથી પરમાણુમાંથી અણુ બન્યો, આપણે કહ્યું કે પરમાણુ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતો નથી, એ ઘણા બધા પરમાણુ જોડાઈ કાં તો અણુ બનાવે છે કાં તો આયન બનાવે છે। અણુ વિશે આપણે જોઈ ગયા, અણુ માટે આપણે કહ્યું કે એના માટે ચોક્કસ ગુણોત્તર એનો દળ નિશ્ચિત પ્રમાણના નિયમ મુજબ હોવો જોઈએ, કાં તો પછી એક જ તત્વના પરમાણુઓ હોય તો એક પરમાણુઓ, દ્વિપરમાણુઓ કે બહુ પરમાણુઓ કે ચતુ પરમાણુઓ, એ રીતે હોય। આયન બનવા માટે શું જરૂર છે? પરમાણુમાંથી આયન ક્યારે બને? તો પરમાણુમાંથી
જ્યારે આયન બને છે ત્યારે આ આયન બનવા માટે ધાતુ તત્વો હોય કે અધાતુ તત્વો હોય એ અધાતુ તત્વો કે અધાતુ તત્વો વીજ ભારિત ઘટકો એટલે કે ધાતુના સંયોજનો હોય કે અધાતુના સંયોજનો હોય એ સંયોજનોની અંદર વીજ ભારિત ઘટકો કે જેને આપણે સ્પીસીસ કહીએ છીએ વીજ ભારિત સ્પીસીસ એની અંદર હોય છે કોઈ સંયોજનનો આપણે વિચાર કરીએ કે મીઠું એટલે કે સોડિયમ ક્લોરાઇડ છે NaCl આ NaCl નું આ સંયોજન છે આ NaCl નો એક અણુ છે એની અંદર Na નો એક પરમાણુ Cl નો એક પરમાણુ આપણે જોડાયો છે કે પણ એક પરમાણુ સીધે સીધો Na નો એક પરમાણુ લાવો અને Cl નો પરમાણુ લાવો એ બેને જોડો એ જોડાઈ NaCl બનતો નથી Na પરમાણુમાંથી Na નું આયન બને Cl પરમાણુમાંથી Cl નું આયન બને તો જ એ બંને આયનો જોડાય અને પછી NaCl નો એક અણુ બનાવે અને એ NaCl નો એક અણુ બનાવે ત્યારે આપણે કહ્યું આયન બનાવે ત્યારે આયન એ ધન વીજભારિત હોય છે અને ઋણ વીજભારિત હોય છે તો ઋણ વીજભારિત આયન ને આપણે એનાયન કહીએ છીએ કે યાદ રાખજો જેનો ઋણ વીજભાર હોય એને એનાયન કહેવાય અને ધન વીજભારિત આયન હોય એને કેટાયન કહે છે હવે કોઈ પણ સંયોજનનો અણુ હોય એ ફક્ત એકલા એનાયનથી ના બનેલો હોય કે એકલા કેટાયનથી બનેલો હોય નહીં એની અંદર બંને ધન અને ઋણ એટલે કે ધન પહેલા બોલાય છે કેટાયન અને એનાયન આ બે આયનો જોડાય અને જે તે સંયોજનનો અણુ બને જેના કારણે એના જે વીજભારિત ઘટકો છે ને કે આયનો એ વીજભારિત ઘટકો છે તો એની પરનું જે વીજભાર છે પ્લસ અને માઇનસ જે વીજભાર છે એ વીજભાર શું થાય છે નાબૂદ થઈ જાય છે પરસ્પર વિરુદ્ધ વીજભારથી એનું આયનો વીજભારનું સંતુલન થઈ જાય છે અને તેથી જ એનાથી બનતો જે આયન છે એનાથી બનતો જે અણુ છે એ અણુમાં કોઈ પણ પ્રકારનો વીજભાર હોતો નથી આમ પરમાણુમાંથી અણુ બનવો અને પરમાણુમાંથી આયન બનવો આયન બની પછી એમાંથી સંયોજન રચાય છે હવે સંયોજન રચાય છે ત્યારે જ્યારે આયનો બને ત્યારે આયન બને ત્યારે આયન પાછું સ્વતંત્ર રીતે અસ્તિત્વ ધરાવતું નથી ક્યાંય તમને સોડિયમ આયન તમને જોવા નહીં મળે એ ચોક્કસ પરિસ્થિતિ દરમિયાન સોડિયમમાંથી સોડિયમ આયન બને સોડિયમ ધન આયન બનવાની ક્ષમતા ધરાવે છે એટલે એ ધન આયન સ્વરૂપે એક ઇલેક્ટ્રોન ગુમાવે ત્યારે એ ધન આયન બને એની સાથે જોડાવા માટે બીજું કયું આયન એની સાથે જોડાઈ શકે તો એની સાથે એક ઋણ આયન હોય કોઈ એનાયન દાખલા તરીકે ક્લોરિન હોય તો જ એની સાથે એનો મેળ પડે હા એનની સાથે બીઆરને પણ જોડાવવું હોય તો જોડાઈ શકે છે એનની સાથે આઈ જોડાઈ શકે છે એનની સાથે ઝેડએન ના જોડાઈ શકે કેમ ના જોડાઈ શકે એ મહત્વની વસ્તુ છે અને એના માટે આપણે કેટલાક પરમાણુઓની સંયોજકતા કેટલાક પરમાણુના એટલે કે નામ અને સંજ્ઞા આ બહુ મહત્વનો ટોપિક છે કેમ કે આપણને કેટલાય કોઈ નામ બોલે કે હાઇડ્રોજન સલ્ફાઇડ પણ આપણને બોલી તો ગયા હવે એનું સૂત્ર લખવું છે અણુ સૂત્ર નથી આવતું સોડિયમ ક્લોરાઇડ નથી આવતું બરાબર એમાં તો ધારો કે સીધું છે કે એને એક સીએલ એટલે આપણે કદાચ લખી કાઢીએ પણ હાઇડ્રોજન સલ્ફાઇડ એચ એસ હાઇડ્રોજનનું એચ ને સલ્ફરનું એસ એચ એસ ના બને આગળ આગળ જેમ તમે ભણતા જશો એમ રસાયણ વિજ્ઞાનની અંદર લાખોની ઢગલા સંખ્યામાં સંયોજનોના નામ તમને સાંભળવા મળશે તમારે એની જરૂર પડશે બધાના અણુસૂત્રો કંઈ એવા કંઈ ગોખવા કે યાદ રહે નહીં એના માટે આપણી પાસે ચોક્કસ પ્રોપર નિયમો છે જેમ સંયોજનો પણ સંયોજન એની અંદર રહેલા ચોક્કસ આયનોથી ચોક્કસ અણુઓથી જોડાય છે પ્રમાણથી એ પ્રમાણથી જ્યારે જોડાય છે ત્યારે એ ચોક્કસ સંયોજન બને છે હવે કોણ કોની સાથે કેટલા પ્રમાણો જો આપણે હાલ કહીએ કે હાઇડ્રોજન સલ્ફાઇડ લખવું છે તો કોઈ એચ એસ લખી કાઢશે ખોટું છે એ ખોટું છે તો હાઇડ્રોજન અને સલ્ફરનું બનતું સંયોજન એચ એસ એચ અને એસથી જોડાયેલું સંયોજન
भले मने नथी आवडतो के तमने नथी आवडतो पण नियमો મુજબ આપણે જોઈએ તો આપણે એના નામકરણ કરી શકીશું। પહેલા આપણે ખાસ તો આ એના નિયમો જોવાના છે કે કોણ કયું તત્વ અથવા કયું આયન કેટલી સંયોજકતા ધરાવે છે, પડી પ્લસ સંયોજકતા ધરાવે છે કે માઈનસ। એટલે આપણો કોર્સમાં આ આટલા તત્વોના સંજ્ઞાઓ અને આના આયનોની સંજ્ઞા છે, આના સિવાય એક પણ નથી। જે પણ સંયોજન હશે એમાં કોઈ ને કોઈ આવો કોઈ ઋણ આયન જોડાયેલું હશે તો એની સાથે આ કોઈ ધન આયન જોડાયેલું હશે। હવે એવું બને કે કોઈ એક તત્વનો આધાર કે Zn છે અહીંયા થી લેવું છે અને એની સાથે આ NO3 ને જોડાવું છે તો Zn આપણે કોષ્ટકમાં જો Zn + 2 સંયોજકતા ધરાવે છે અને નાઇટ્રેટ જે છે NO3 એ -1 સંયોજકતા ધરાવે છે। હવે એક Zn આયન અને એક નાઇટ્રેટ આયન જોડાય, બંને એક એક આયન, એક Zn આયન અને એક નાઇટ્રેટ આયન જોડાય તો આપણને ખબર પડે છે કે નાઇટ્રેટ આયનની સંયોજ એક નાઇટ્રેટ આયનની સંયોજકતા -1 છે, જ્યારે Zn એક જ આયન છે અથવા આયન છે એની સંયોજકતા +2 છે। પેલાની -1 આની +2 હવે બે જોડાય તો એક -1 ને એક +1 આ બેનું નિરાકરણ થઈ ગયું, સમતોલન થઈ ગયું। હજુ એક પ્લસ ઝેડે નો એક પ્લસ સંયોજકતા પડી ગઈ, હવે એનાથી સંયોજન બને બને તો એ સંયોજનની વીજભાર પ્લસ વન બને। અને એવું તો કોઈ સંયોજન છે નહીં અથવા એવું કોઈ સંયોજન બનતું નથી કે જેને કોઈ પ્રકારનો વીજભાર હોય, કે જેને કોઈ પ્રકારનો વીજભાર હોય એવું કોઈ સંયોજન બનતું નથી। માટે જ્યારે પણ એ બે કે ત્રણ કે ચાર કે એનાથી વધારે પ્રકારના પરમાણુઓ જોડાય કે આયનો જોડાય સંયોજન બને ત્યારે એ સંયોજન વીજભાર રહિત હોય છે, એટલે કે વીજભારનું સંતુલન થાય છે। તો હવે જો Zn અને NO3 ને જોડવા હશે તો આપણને એટલી તો ખબર પડે કે Zn નો પ્લસ 2 છે, NO3 નો માઇનસ છે, તો Zn નો એક આયનની સાથે NO3 નો માઇનસ એટલે NO3 નો માઇનસ 1 સંયોજકતા છે, એટલે એના બે આયનો જોડાશે, એક NO3 ની માઇનસ 1 સંયોજકતા, બે આયન NO3 ને જોડે એટલે માઇનસ 2 સંયોજકતા, Zn ની પ્લસ 2 NO3 બે આયનોની માઇનસ 2 એટલે વીજભાર શું થયું, સંતુલન થયું। તો આમ Zn NO3 કોઈ દિવસ બને નહીં, Zn ને NO3 સાથે જોડાવું સંયોજન બનાવો તો Zn NO3 ટ્વાઇસ બને, અને પાછળ જેમ હોય ને આ રીતે બોલાય, બે હોય તો ટ્વાઇસ, ત્રણ તો થ્રાઇસ, એ રીતે એક હોય એક એક તો એને કોઈ એને કશું બોલતા નથી, બરાબર। તો આમ Zn NO3 ટ્વાઇસ જ બને, ક્યાંય Zn NO3 એવું સંયોજન હોય નહીં। હવે આપણે આ જે સંયોજનો છે એ સંયોજકતા મુજબ આપણે અલગ અલગ પાડ્યા છે, દાખલા તરીકે પ્લસ વન સંયોજકતા ધરાવતા એવા કેટલા સંયોજનો કે જે આપણે કેટલા તત્વો છે કે જેને આપણે ભણવાના છે, તો સોડિયમ પ્લસ વન સંયોજકતા ધરાવે, પોટેશિયમ હંમેશા કે પ્લસ જ હોય સંયોજકતા, સિલ્વર જી પ્લસ, કોપરની પર આપણે સ્ટાર કર્યો છે અને અહીંયા સીયુ પ્લસ વન સંયોજકતા આપી છે, જેની જેની ઉપર સ્ટાર છે એ કંઈક વિશિષ્ટતા ધરાવે છે, એ કંઈક વિશિષ્ટતા ધરાવે છે। માટે કોપર જે છે એ કોઈ વિશિષ્ટ પરિસ્થિતિમાં પ્લસ વન સંયોજકતા પણ ધરાવી શકે છે અને વિશિષ્ટ પરિસ્થિતિમાં પ્લસ ટુ સંયોજકતા પણ ધરાવી શકે છે એની સાથે જોડાતા બીજા ઋણ આયનની મુજબ। ચલો પ્લસ ટુ સંયોજકતા વાળું એક છે મેગ્નેશિયમ આયન, એમ જી પ્લસ ટુ સંયોજકતા ધરાવે, કેલ્શિયમ પણ સી એ પ્લસ ટુ, જીંક Zn પ્લસ ટુ, કોપર સીયુ પ્લસ ટુ। હવે પાછું બીજું એક તત્વ આવ્યું આયર્ન, આ આયર્નના પણ એ પણ એની પર આપણે સ્ટાર લખ્યો છે, એ પણ પ્લસ ટુ અને પ્લસ થ્રી બે પ્રકારની અલગ અલગ સંયોજકતા એની અનુકૂળતા મુજબ એ ધરાવી શકે છે। તો પ્લસ ટુમાં આપણે આટલા યાદ રાખવાનું છે, પ્લસ વનમાં આટલા, પ્લસ થ્રીમાં આપણી પાસે બે જ છે એલ્યુમિનિયમ પ્લસ થ્રી અને આયર્નમાં એફી પ્લસ થ્રી, એલ્યુમિનિયમ હંમેશા પ્લસ થ્રી સાથે જોડાય, દાખલા તરીકે એ એલ છે ને એનો થ્રી સાથે જોડાવું છે તો એ એલ એક એ એલ છે ને પ્લસ થ્રી સંયોજકતા છે, એનો થ્રીની માઇનસ વન છે તો એક એનો થ્રી જોડાય
नहीं क्योंकि Al प्लस टू संयोजकता बाकी रहे तो Al NO3 ने जोड़ा तो NO3 પોતાના ત્રણ આયનો ને લઈને આવશે Al ભલે પોતાનો એક જ આયન લઈને આવે NO3 ને એની સાથે સંયોજક બનાવો તો પોતાના ત્રણ આયનો મૂકવા પડે આમ Al NO3 થ્રાઇસ બને Al NO3 ટ્વાઇસ ના બને કોઈ દિવસ કે Al NO3 એવું સંયોજન હોય નહીં નામકરણ તો એવું છે કે તે એલ્યુમિનિયમ નાઇટ્રેટ પણ NO3 ના કેટલા આયનો મૂકવા પડે ત્રણ આયનો મૂકવા પડે આમ एक बे अने त्रण आ प्लस संयोजकता वाला आ बधा धातु तत्व छे हवे अधातु तत्वना केटला नाम ने नी संज्ञाओ हाइड्रोजन एनी पासे एक ज इलेक्ट्रॉन छे हाइड्रोजन प्लस 1 संयोजकता धरावी शके छे अने हाइड्रोजन माइनस 1 संयोजकता पण धरावे छे प्लस 1 संयोजकता धरावे तो एने एकलो हाइड्रोजन कहेवाय छे जेने माइनस 1 संयोजकता धरावे तो ए हाइड्राइड नामकरण थाय छे दाखला तरीके HCl दाखला तरीके HCl HCl ની અંદર અહીંયા હાઇડ્રોજન પ્લસ સંયોજકતા ધરાવે છે Cl માઈનસ ધરાવે છે તો આનો નામકરણ માટે આપણે એને હાઇડ્રોજન ક્લોરાઇડ કહીએ છે હાઇડ્રાઇડ ક્લોરાઇડ કહેતા નથી હાઇડ્રાઇડ શબ્દ ક્યારે વાપરીશું જો એ ઋણ સંયોજકતા ધરાવે ત્યારે માઈનસ 1 સંયોજકતા ધરાવે ત્યારે એ જ પ્રમાણે ક્લોરાઇડ માઈનસ 1 બ્રોમાઇડ Br માઈનસ 1 આયોડાઇડ I માઈનસ 1 ઓક્સાઇડ O માઈનસ 2 સંયોજકતા વાળા છે આ બંને અને સલ્ફાઇડ S માઈનસ 2 સંયોજકતા છે માઈનસ 3 સંયોજકતા વાળો આપણી પાસે એક જ છે નાઇટ્રાઇડ N - 3 સંયોજકતા અહીંયા ને તમને ફરક લાગશે જો આની પાછળ કોઈ પ્રત્યય લાગતો નથી જ્યારે આની પાછળ આયોડિન આમ આઇડ્રો આઈ તો આયોડિન બોલે છે પાછળ આઈડ પ્રત્યય લાગે છે પાછળ શું લાગે છે આઈડ પ્રત્યય આયોડાઇડ ઓક્સાઇડ સલ્ફાઇડ ક્લોરાઇડ હાઇડ્રેટ ફક્ત આને નથી લાગતો પ્લસ સંયોજકતા ધરાવે છે માટે બરાબર હવે આપણે આ બધા એક પરમાણ્વીય આયનો હતા આ એક પરમાણ્વીય બધા ધન આયનો આ એક પરમાણ્વીય ઋણ આયનો ભલે સંયોજકતા જુદી જુદી છે આની માઇનસ 1 છે આ માઇનસ 2 વાળા છે આ માઇનસ 3 વાળા છે આ પ્લસ 1 વાળા છે પ્લસ 2 વાળા છે પ્લસ 3 વાળા છે અહીંયા આપણે કેટલાક બહુપરમાણ્વીય આયનો અને એની સંજ્ઞાઓ પણ યાદ રાખવાની છે ક્યારેક બહુપરમાણ્વીય આયનો સીધા જોડાઈ જતા હોય એક છે ધન આયન એક જ છે આપણી પાસે યાદ રાખવાનું એમોનિયમ આયન છે NH4 NH4 પ્લસ 1 સંયોજકતા ધરાવતું બહુપરમાણ્વીય આયનનું નામ લખો કે છે પ્લસ 1 સંયોજકતા ધરાવતું બહુપરમાણ્વીય આયન તો આપણા કોર્સની અંદર આ એક જ છે એમોનિયમ આયન કે જે પ્લસ 1 સંયોજકતા ધરાવે છે આખો NH4 પ્લસ 1 આખો આયન કોઈની સાથે જોડાય એકલો એની અંદર રહેલો નાઇટ્રોજન કે એકલો હાઇડ્રોજન જોડાશે નહીં દાખલા તરીકે એમોનિયમ ક્લોરાઇડ નામનું સંયોજન છે હું તમને કહું કે એમોનિયમ ક્લોરાઇડ બોલ્યું નામ હવે એનું અણુસૂત્ર લખો તો એમોનિયમ એમાં એમોનિયમ આયન છે એની પાછળ કોઈ પ્રત્યય નથી લાગ્યો એમોનિયમ બોલે આ તો લખી કાઢો NH4 ક્લોરાઇડ ક્લોરાઇડ તો ક્યાંથી લાવશો અહીંયા Cl તો NH4 Cl એટલું NaCO3 નથી બોલતા
क्योंकि एक दिन बने हैं नहीं कभी सी उत्पी नहीं माइनस टू चले हैं ने जोड़ा हुआ है तो एनी प्लस वन संयोजक का चले हैं ने पोता ना भी आयन मुकवा पड़े ये जो एने एच सी ओ थ्री आपको एक लाइक एक का जाने साथ ही जोड़ा था ये सी ओ थ्री ने जोड़ा होते हैं ना भी आयन आयन मुकवा पड़े एने टू सी ओ थ्री सोडियम कार्बोनेट आज है दो आनु सोडा सल्फाइड एक और माइनस टू संयोजक का धरातु ऋणायन है सल्फेट सल्फाइड और सल्फेट में फर्क जो होगा जी SO3 હોય તો સલ્ફાઇટ બોલવાનો SO4 હોય તો સલ્ફેટ દાખલા તરીકે કોપર સલ્ફેટ કોપર સલ્ફેટ CuSO4 CuSO4 બરાબર ફોસ્ફેટ ફોસ્ફેટ એ માઇનસ 3 સંયોજકતા ધરાવતું બહુપરમાણ્વીય ઋણાયન છે PO4 3 આમ ધન અને ઋણ સંયોજકતા ધરાવતા એક પરમાણ્વીય આયનો અને બહુપરમાણ્વીય આયનોની આપણને પૂરેપૂરી માહિતી એના અણુસૂત્રો યાદ હોય તો કોઈ પણ પ્રકારનું સંયોજન આપણે કોઈ ગોખવાની કે યાદ રાખવાની જરૂર નથી નિયમ મુજબ કોણ કોની સાથે જોડે કયું સંયોજન બનાવશે એ આપણે એના નામ લખી શકીએ હવે પછીના વિડીયોમાં આપણે એના નામકરણ માટેની પદ્ધતિ અપનાવીશું પદ્ધતિમાં સૂત્રો તો આ રહ્યા અહીંયાથી જ લઈશું આયનો તો અહીંયાથી એના નામકરણ મુજબ એનું નામ કઈ રીતે બનશે ને એનું અણુસૂત્ર કઈ રીતે બનશે એ હવે પછીના વિડીયોમાં આપણે જોઈશું.